અલ્ટિમેટલી આપણી ઈચ્છા એ છે, મારે મારા મનને શું રાખવું છે? પવિત્ર રાખવું. આખી દુનિયા બેઠી છે તમારા મનને મલિન કરવા. દુનિયાને ક્યાં માંડો છો? ઘરમાં પગ મૂકો ને સામે ટીવીની સિરિયલ કે ટીવીની ચેનલ કે ન્યૂઝ ચેનલ ચાલતી હોય, શું મળે? પવિત્રતાના સમાચાર કે મલિનતાના સમાચાર? રાગદ્વેષને વધારે એવા સમાચાર કે વૈરાગ્યને વધારે એવા સમાચાર? એકલા રાગદ્વેષ, ચલો તમારા પર કોઈનો ફોન આવ્યો, ફોનની અંદર પણ વાત ચાલે, શેની વાતો છે? પવિત્રતાની કે મલિનતાની? આ મનને મલિનતાથી બહાર કાઢીને પવિત્રતામાં લઈ જવું એટલે બહુ મોટી ચેલેન્જ. એને ચંચળતામાંથી બહાર લાવીને સ્થિરતામાં લઈ જવું એ પણ બહુ મોટી ચેલેન્જ. મન મળ્યું છે એ આપણું બહુ મોટામાં મોટું પુણ્ય છે, પણ એ મનને મળી ગયા પછી એને મલિનતાથી અને ચંચળતાથી બચાવવું એ બહુ મોટી ચેલેન્જ છે કે નહીં? પણ આપણને આ મનની હજી કિંમત સમજાણી છે. જે મન દ્વારા હું કરોડો કરોડો ભવના પાપ ખતમ કરી શકું એવું મન મળ્યા પછી પણ આ મન દ્વારા કરોડો કરોડો ભવને વધારી શકે એવા જો પાપ બાંધી બેસતો હોઉં તો આ મન મારા માટે શું કામ? ઘણી વાર એમ કહેવાનું મન થઈ જાય, આપણા કરતા આ મન કોઈક બીજાને મળ્યું હોત ને તો સારું હતું, કે જેનાથી એ પોતાના આત્માનું કલ્યાણ કરે. નહીં, કોઈકની પાસે કરોડો રૂપિયા તમને દેખાય, ધન, હવે મન નહીં, હવે હું ધનની વાત કરું, પણ એ બધો જ રૂપિયો ખાવા પીવા એ આરામ અને જલસામાં લગાડી દેતો હોય, અને આપણા જેવા ધર્મને પામેલા કે જેની પાસે જોઈએ તેટલું ધન નથી અને એનું ધન વેડફાતું દેખાય, આપણને વિચાર શું આવે? અગર જો મને મળ્યું હોત આ ધન તો હું તો શું કરત બોલો, સુકૃતમાં વાપરત, તો જે છે એમાંથી કેટલું વાપર્યું? જે વાપરે એને આવા વિચાર આવે. અગર જો પરમાત્મા મારા પર કૃપા કરે ને આ શ્રીમંતોને જે લાખો કરોડો ડોલર ને પાઉન્ડ મળ્યા છે એમાંથી દસમા ભાગનું પણ જો મને મળે ને તો હું આમ કરી નાખું, હું તેમ કરી નાખું. આ પવિત્રતા છે. જેમ ધનના ક્ષેત્રમાં વિચાર આવે એમ મને ક્યારેક તમારા માટે મનના ક્ષેત્રમાં વિચાર આવે છે કે અમને અમારું એક મન ઓછું પડે છે, તમને તમારા મનની કોઈ કિંમત નથી તો તમારું મન અમને આપી દો. તો આ બે મનથી અમે અમારા કર્મોની નિર્જરા કરીએ, ડબલ. ખંડાલાનો ઘાટ ચડવો હોય તો બે એન્જિન લગાડવા પડે ને? તો આટલા મોટા મોક્ષનો ઘાટ ચડવો હોય તો એક મનથી કામ ચાલે? દસ મન જોઈએ છે. તમારા જેવા નવરા લોકોના મન તમારે જો કામના ન હોય, ખોટા પાપ બાંધો એના કરતા આપી દો અમને, અમે હજી આ મન જોડી જલ્દીથી મોક્ષમાં ચાલ્યા છીએ.